સાત નંબરનો દાખલો કંઈક આવો છે. એક પુલનો નાશ કરવા બે વિમાનો બોમ્બ ફેંકે છે. પહેલા વિમાનમાંથી ફેંકેલા બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.9 આપણને આપેલી છે. બીજા વિમાનમાંથી ફેંકાયેલો બોમ્બ પુલનું સાચું નિશાન લે એની સંભાવના 0.7 આપેલી છે. ત્યાર પછી આગળ ફેંકાયેલા બંને વિમાનમાંથી ફેંકાયેલા એક એક બોમ્બ પુલનું સાચું નિશાન લે તેની સંભાવના 0.63 આપેલી છે. શું કીધું? એક એક બોમ્બ એટલે કે બંનેમાંથી જે ફેંકવાના, બંનેમાંથી આ બંને વિમાન યાદ રાખવાનું. ત્યાર પછી આગળ જો એક પણ બોમ્બ પુલ પર પડે તો પુલનો નાશ થાય, અને પુલનો નાશ થાય તેની સંભાવના, કોઈ એક પડે ને તો પણ પુલનો નાશ તો થવાનો જ છે, એટલે પુલનો નાશ થાય એની સંભાવના આપણે શોધવાની છે. કંઈ જ ગભરાવવાનું નહીં. પહેલું વિમાનમાંથી બોમ્બ ફેંકે એને પીએ નામ આપી દેવાનું, બહુ ઇઝી છે, આપણે આગળ કર્યું એ પ્રમાણે છે. ચલો 0.9. ત્યાર પછી એવું કીધું કે બીજા વિમાનમાંથી બોમ્બ ફેંકે એને પીબી નામ આપી દેવાનું, એટલે કેટલા? 0.7. અને બંને વિમાનમાંથી ફેંકે બોમ્બ એમને આપેલું એ છેદ બી, એ 0.63. ઓકે. અને પુલનો નાશ થાય એટલે કોઈ એક બોમ્બ આપણને, સમજો કે પહેલા વિમાનમાંથી ફેંકો તો પણ નાશ થાય પુલ પડે તો, અને બીજામાંથી પડે તો પણ નાશ થાય, એટલે આપણે શોધવાનું શું છે? આપણે શોધવાનું પી એ યોગ બી છે. શું શોધવાનું? પી એ યોગ બી, આ આપણે શોધવાનું છે. એટલે આમાં કંઈ જ ચિંતા કરવા જેવું નહીં, કોઈ જ ગભરાવાનું નહીં, ડાયરેક્ટ જ આપણે લખી દેવાનું પી એ યોગ બી બરાબર. આગળ જે સૂત્ર જોયું એ પ્રમાણે છે, પી એ વત્તા પી બી માઇનસ પી એ છેદ બી. કોઈ વસ્તુ તમારે વાંચવાની જરૂર નથી, જ્યારે પણ આવું આવે એટલે તમારે આ પ્રકારે લખી દેવાનું, જરાક પણ ગભરાયા વિના. ચાલો, પી એ કેટલા? 0.9. પીબી કેટલા? 0.7. આ સૂત્ર ખાલી યાદ રાખી દેવાનું. અને પી એ છેદ બી બરાબર 0.63. 0.9 અને 0.7ને બે ભેગા કરીએ તો થાય 1.6, અને એમાંથી 0.63ને બાદ કરી દેવાના. એટલે 1.6માંથી 0.63ને બાદ કરીએ એટલે આપણને છેલ્લો જવાબ મળી જાય 0.97, અને આ આપણો અંતિમ અને આખરી જવાબ કહેવાય. એટલે ખૂબ સરળ દાખલો ગણાવીને, આપણો આ દાખલો જોઈને પણ તમને એવું લાગ્યું હશે કે કેટલો ભારી દાખલો છે જોઈને, પણ કેટલો સરળ એક જ સ્ટેપમાં આ દાખલો ગણાઈ જાય. એટલે આવા દાખલા પૂછે ને તો મજા આવી જાય દાખલા ગણવાની.